કચ્છ જિલ્લો. ઓછા વરસાદમાં 12 માસનો બાજરો પકવીને ખેતી કરતી અહીંની ખમીરવંતી અને ખડતલ પ્રજા છે. અહીં પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘેટા, બકરા, ઊંટ અને અન્ય પશુધન પર અહીંના લોકોનો નિભાવ થાય છે. કચ્છ જિલ્લાનું નખત્રાણા તાલુકાનું આ બેરુ ગામ ઘોઘા બાપાને પૂજતી ને ધાર્મિક વૃત્તિ ધરાવતી અહીંની રબારી કુમના ભરવાડ પણ ઘેટા બકરા ઉછેર ને ખેતી પર પોતાનું આયખું પસાર કરે છે. દર 2 વર્ષે આવતા દુષ્કાળને લીધે ઘાસ અને પાણીની અછત તેમનો પ્રાણ પ્રશ્ન છે. વળી દુષ્કાળને કારણે થતા સ્થળાંતરને લીધે ભણતર અને શિક્ષણથી આ કુમ વંચિત રહે છે. ઘેટા અને બકરાનો ઉછેર કરતી આ શાંતિપ્રિય અને ધાર્મિક પ્રજા છે. ફુરસદના સમયમાં ઘેટા બકરાના ઊનમાંથી સૂતર કાંતી ગૃહ ઉદ્યોગ કરી લેતી ભરવાડણ ઓછા વરસાદમાં પણ બાજરો પકવતા પુરુષને સાથ પણ આપે છે અને પોતાની મસ્તીમાં જીવે છે. આ સંપૂર્ણ નિરક્ષર ગામમાં એકમાત્ર કેશવ રબારી 3-4 ચોપડી ભણ્યો હતો, એ પણ દુષ્કાળના પ્રતાપે જ, અને એટલે જ ગામના સરપંચની જવાબદારી એના પર છે. નેતા ગણો કે સરપંચ, ભૂઓ ગણો કે ભરવાડ, સંબંધી કે સલાહકાર, વૈદ, હકીમ, ડાક્ટર બધું છે કેશવો. વડીલોની સેવા કરીએ વાલ પણ વરસાવે છે, તો મકના જેવા ગામના ઉતાર પર પોતાની શક્તિનો રોફ પણ મારે છે. જો મંગા, તું અવારનવાર દારૂ જેવી પ્રવૃત્તિમાં આવી જાય છે અને પછી મારી પાસે આવે છે.
હું તને કહું છું કે આ તારા ખોટા કામ બંધ કરી દે. કેશવાની પત્ની ધની છે તો અભણ, પણ કેશવાના કામ પર મંડાયેલા રહે છે એના કાન અને આંખ એની પ્રવૃત્તિ પર. ચિંતા શું કામ કરો છો? એનો એ બધો એ બાર આ કેસમાં પણ નાખી દો. આ કઈક ને કુંડાળામાંથી બહાર કાઢવાની રાજરામાં તેને કોઠે પડી ગઈ છે કોઠે. પાંચ ચોપડી ભણ્યો છે પણ પંડિત થઈ ગયો છે પંડિત. કેશવ અને ધનીના બાળકો, જગાને પોતાનું નામ જગદીશ છે એની ભાગ્ય જ જાણશે, અને રામબાઈ રામી આખો દિવસ લડે ઝઘડે કેટા બકરા ચરાવે, પછી નિશાળ અને ભણતર તો તેમની નજીક ઢૂંકે જ છે ને. પૂરો પરિવાર આમ ઘેટા બકરા ઉછેરવામાં જ પ્રવૃત્ત રહે છે. ભીમાકાકા પંચાયતના સભ્ય છે અને કેશવાના કુટુંબી વડીલ કો કે સાથી મિત્ર સલાહકાર છે. હું તો નવરો જ છું અને મોટર આવશે પછી જ કામ આગળ વધશે ને. સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે સાંભળશો કચ્છી બાની. રુક જડી નક્કર સક્કર જડી શિરીવારી રુક જડી નક્કર સક્કર જડી શિરીવારી અકડ અનોખી હતી ગતિ રામ બાણજી. અકડ અનોખી હતી ગતિ રામ બાણજી. આવો આવો ભીમા કાકા આવો, કેમ છો? બેંક માંથી ચેક લઈ આવ્યા, લોન મંજૂર થઈ ગઈ છે ને? આ એની તો રામાયણ છે. આ કુવો ખોદાઈ ગયો ને આ પાણી નીકળ્યું. આ બેંક ના સાહેબો આવીને જોઈએ ગયા ને હું ચેક લેવાય ગયો હતો. પણ આ ઓલો દલપત તલાટી કે છે કે હારે 5000 રૂપિયા લેતા આવજો, એને આપણે આપશું ત્યારે આપણા હાથમાં એ ચેક આવશે. એ કાકા જીભ કચરી હતી, કઈ લેતી દેતી નહીં. વાત થઈ હતી બેંક વાળા કે કોઈ બીજા સાથે? ના ભાઈ ના, એટલે તો તારી પાસે આવ્યો છું. લે પાસે જો ઘાટે પૈસા હોત ને તો આ લોન ની અરજી ને આ મામલતદાર ને આ તલાટી ને આ બેંક ના ચક્કર માં હું કામ પડત? દે કાકા, આ પૈસા ની વાત કોઈ બેંક વાળા એ કરી કે પછી તલાટી એ? આ તલાટી અમારે લાવ્યો હતો, કાલે તાલુકે મીટિંગ માં ગયો હતો ને. સારું, પૈસા હારે લેવાની જરૂર નથી. હું આવીશ તમારી હારે બેંક માં અને ચેક લેતા આવશું. આ જંગ કોણ વગાડે છે? પેલો નવરો ફોજી, એને બીજું કામે શું હોય? આખો દી ગામમાં જંગ વગાડતો ફર્યા કરે. પણ કેશવા, આ મારી પેલી મોટર ની અરજી નું શું થયું? આ કાલે ટીડીઓ પાસે જઈને મોટર ની અરજી ની પણ તપાસ કરતા આવશું. કાલે સવારે બસ માં જશું, તમે સ્ટેશને પહોંચી આવજો 9 વાગે, બરાબર? હા હા, હું તો નવરો જ છું અને આમે મોટર આવશે પછી કામ આગળ વધશે ને. ભલે કેશવા, તો હું હવે જાઉં. એ ઉભા રહેજો કાકા, આ જરા ચા મેલી છે. મેં કુવામાંથી પાણી નીકળ્યું એના પેંડા કપડામાંથી પાકે છે. હા હા, ધની આ સરકારી કુંડાળામાંથી પગ નીકળે એટલે પછી પેંડા જ વેચવા છે ને. કાકા એની ચિંતા શું કામ કરો છો? એનો એ બધો એ બાર આ કેસમાં પણ નાખી દો. કઈક ને કુંડાળામાંથી બહાર કાઢવાની રાજરમત તો એને કોટે પડી ગઈ છે કોટે. પાંચ ચોપડી ભણ્યો છે પણ પંડિત થઈ ગયો છે પંડિત. આ કેશવા, આ નિશાળ બંધ છે એનું કઈ કર નહીં. માસ્તર ને બિચારા ને ગોઠતું નથી, હમણાં હમણાં લગ્ન કરીને આવ્યો છે ને. પણ એમાં આપણા છોકરાનો કઈ ગુનો? 2 મહિના તો એના બાપ બીમાર હતા
તે દવા કરાવવા રજામાં રહ્યો. પણ સરકારમાં એને કોઈ પૂછતું નહીં હોય કે શું? કે પછી આ રેડિયો મૂકી ગયો એમાં તું એ બોલતો નથી? અરે કેશવા, આ નિશા ચાલુ થાય ને એવું કઈ કરને તો ગામના છોરા બે અક્ષર ભણે તો ખરા. ભીમા કાકા, માસ્તર હવે આવી જ જવાનો છે. એક મહિનો તો થઈ ગયો ને આ રેડિયો તો ઘરમાં ખાલી પડ્યો રે, એના કરતા અહીંયા વગાડવા રાખી ગયો છે. તુંય નાહક ની બોલબોલ કરે છે. હું નાહક ની બોલબોલ નથી કરતી, આ નરી આંખે દેખાય છે. અને સમજ ન પડે, આ રકા બી અંદર લઈ જા. ભલે કાકા, કાલે સવારે 9 વાગે. ભલે, તો હું કેશને મળું તને. કેશને મળીએ જા આપણે. તો હું જાઉં કેશ. એ રામ રામ બાપ. એ રામ રામ. કાલે મળીએ 9 વાગે. રામ રામ. રામ સજણ ધારા સુન, સજણ ધારા સુન. બેરીનું જનજીવન જાગે છે સવારના ઘેટા બકરાને પશુઓ ચરાવવાથી, અને આથમે છે એને ઘેર પાછા લાવવાથી. ઘરના બૈરા રોજિંદી દિનચર્યામાં પરોવાઈ દિવસ પૂરો કરે છે. આમાં ક્યાંય સાક્ષરતા સાથે એમને સંબંધ નથી. ઘેટા બકરાના અવાજમાં જ ખોવાઈ જાય છે એમનું નિર્દોષ અને શાંત જીવન. ધની, હું ટીડીઓ અને મામલતદારને મળવા જાઉં. આ છોરાને ઘેટા બકરા ચરાવવા મેળ દેજે, હું સાંજેકના પાછો આવીશ. લે, મંગો છૂટી ગયો. તે બંધાણો ક્યાં હતો? એમ નહીં, દારૂની ભઠ્ઠીમાં આવી ગયો તો ને. ક્યાં કોકી આવ્યો હશે, નહીતર આ વખતે છૂટે એમ નહોતો. કેશવા, નવરાશના સમયે તું ગામ આખાની પંચાયત લઈને બેઠો રહે છે, એવું તે શું છપાય તે છાપામાં? ધની, છાપામાં આખા દેશના ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર આવે, ક્યાં શું થાય બધી ખબર પડે. પણ એમાં એવડો તે શું રસ પડે કે ઘરના માણે હામુ જોવાની ફુરસદ ના મળે. ધની, ગાડી તારાથી છાપું થોડું વધારે છે. આ તો ગામની પંચાયત લઈને બેઠા છે તો પંચાયત તો કરવી પડે ને. અને ગામ આખાને કેટલો ભરોસો છે આપણી પર. આ બે અક્ષર ભણ્યા છે તો ગામની સેવા થાય છે ને. એટલે જ કહું છું, આ નિશાળ ચાલુ કરાવી દે ને તો આપણા છોકરા ભણતા થાય. આ માસ્તર રેડિયો મૂકી ગયો છે ને એમાં તું એ પાણીમાં બેસી ગયો છે. તું ન સમજ ધની, એ એક મહિનાની રજામાં ગયો છે. એક મહિનામાં તો આવી જશે આપૂડો. અને છોકરાને ભણાવીને શું કામ છે? પછી ધણ કોણ સાચવશે? કેપ્ટન ફોજી સાહેબ આવી રહ્યા છે.
જોયું ગામના છોકરા ભણશે નહીં તો ફોજી જેવા હાલ થશે અને બધા એના નિશાસા લાગશે ઈ નોખા કઉ છું ફરી ગાળ્યું માથું છાપામાં કઉ છું મને ભણાવ આ દલપતની ઘરવાળીએ રાતના જે વર્ગો ચાલુ કર્યા છે ને એમાં મોકલ થોડું ઘણું હું એ વાંચી લખી ના છાપું વાંચી થઈ જાઉં જોઉં તો ખરી એમાં એવું તે શું આવે છે કે તને મારી આમ જોવાની એ ફુરસત નથી મળતી તારાથી વધારે સારું આ છાપામાં કઈ છપાતું જ નથી સાચું કહું તું જેવી છો ને એવી જ સારી છું મેગી તારો વર તેડવા નથી આવતો કેટલા વર્ષ થયા ધની હવે તો હું એ ભૂલી ગઈ છું ઓર ચાર વર્ષ થાય સાંભળ્યું છે કે અંજાર બાજુથી એને બીજું ઘર કરવા વિચાર્યું છે કેમ તને તો બહુ ગમતો હતો ને પછી શું થયું આજે પૂનમ છે હાલ માતાના મંદિરે જઈને દાણા કઢાવીએ ના રે ના મારે નથી જવું કેમ ભીમા કાકા ના પાડે છે ના ના એવું નથી એમ તો બે વાર દાણા કઢાઈ આવ્યા છીએ બુઆએ ના પાડી દીધી છે નહીં બોલાવે એવું ચોખ્ખું કહે છે બુઆએ ના કહી દીધી છે ના રે ના મને તો આ ભુવા પર વિશ્વાસ નથી આવતો આ ભુવાનો નાનો ભાઈ માધુ મારી વાંહે પડ્યો છે બરોબર હાથ ધોઈને અને આ ભુઓ એની ઝાંખે દાણા પાડતો હોય ને એવું મને લાગે છે સોમવારે મંગાના જામીન ને વકીલ ને મળવા નખત્રાણા તે જવાના છે તે તારું કામ કરતા આવશે જો કાયદા થી થાય ને ઈ પાકું આ ભુવાને મેલ પડતો હા ઈ બરાબર છે આ કેસો હામેવાળા બધાને ઓળખે છે એને કહીને કહી દેજે કે વકીલ પાસે બરાબરનું લખાવી નાખે સમસમીને તેડવા આવે એવું લખાવજે કેમ આવી ગઈ ને ઠેકાણે મોટી ભૂલવાવાળી આવી ગઈ હતી તે વાગેલાને સાજા કરે અપણને ભણાવે દુશ્મનને ભગાડે ફોજી અફસરની સવારી આવે છે સાદાત થમાક 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 લે આ ફોજી પણ આપણી વાતમાં સૂર પરોવે છે આ ભાંગેલાને સાજા કરે
કેમ બરાબર ને? બિચારો ફોજી પોતે ભાંગેલો છે, બીજાને શું સાજા કરશે? હા છે તો બહારનો, રાજસ્થાનનો છે એમ કોઈ કહેતું હતું, પણ ગામનો થઈ ગયો છે. હું તો નાનપણથી એને આમ ને આમ જોઉં છું. ધનીબેન ચાલો નિશાળે, મારે ભણવા જવાનું છે, પછી મારે લશ્કરમાં કેપ્ટન થવાનું છે. ચાલો ફોજી ભણવા જાય છે ને પછી લશ્કરમાં જશે. રામ રામ સાહેબ. રામ રામ. ટેડીઓ સાહેબ, અમારા બેરુ રોડ ના રિપેરિંગ નું કામ અધૂરું છે, આ ત્રીજો ધક્કો છે સાહેબ. ના ના કેશવા, આજનો આ છેલ્લો ધક્કો છે. ગઈકાલની મીટિંગમાં જ બેરુ ગામના રોડનું કામ મંજૂર થઈ ગયેલ છે અને ઇજનેરને કામ કરવા માટેની લીલી ઝંડી મળી ગઈ છે. જો હમણાં હું ફાઇલ મગાવીને આપને બતાવું. ના ના સાહેબ, ફાઇલ જોવાની શું જરૂર? ઉપર રામજી પેલી ફાઇલ લઈ આવો બેરુ ગામની. સાહેબ તમે કહો તે સાચું. હા પણ તમારી ફાઇલ આવી ગઈ છે, આપ જરા જોઈ લો. અમે હવે જઈએ, હજી પોલીસ ચોકી જવું છે, પછી પીઆઈ સાહેબ નીકળી જશે તો પછી શોધવામાં તકલીફ. ચાલો સાહેબ, રામ રામ. સારું. અરે અરે જરા બેસો તો ખરા, ચા આવે છે. આભાર સાહેબ, ચાલો. કેશવા તારા બેરુ ગામનું કામ થઈ જશે, તું ચિંતા ના કરતો. આભાર સાહેબ. ચાલો ભીમા કાકા, રસ્તાની મંજૂરી મળી ગઈ, હવે બેંક નું કામ પતાવીએ. હા સાહેબ, સાંભળ્યું છે કે ભીમા કાકાના કુવાની લોન મંજૂર થઈ ગઈ છે, ચેક પણ તૈયાર થઈ ગયો છે, હું જામીન છું, તો પછી તકલીફ શું છે? કેશવા એમાં તકલીફ શાની? આ તો ભીમા કાકાની સહીઓ બાકી હતી એટલે દલપતની સાથે સમાચાર મોકલાવેલા. તમે આવ્યા જ છો તો ચેક અપાવી દઉં, એમાં બીજી કોઈ વાત જ નથી. જુઓ સાહેબ, આમાં કાંઈ મળે એમ નથી, ગરીબ માણસ છે. બીજી વાર જોશું. ના ના કેશવા, એમાં એવું કોઈ કારણ જ નથી. હમણાં ચેક અપાવી દો. ઇસ્માઇલભાઈ, બેરુવાળા ભીમા કાકાના ચેક અને રજીસ્ટર લાવજો. હમણાં જ લેતો જજે. લે લે. ભીમા કાકા આપનો બહુ બહુ આભાર સાહેબ.
राम 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 જોયું ભીમા કાકા આ માંડીને વાત કરીએ ને તો સરકારી સાહેબો પણ પાણી પાણી થઈ જાય આ બોલતા આવડવું જોઈએ હા એ સાચું હો આવો આવો ભીમા કાકા થેલીમાં શું લઈ આવે આ ધની પેંડા પેંડા કરતી હતી ને એ આ ચેક પણ પાછો મળી ગયો છે ને Ha 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 ha.